નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્ર માટે પ્રાણવાન ગણાતી બે યોજના જેવી કે સોઇલ હેલ્થ કાર્ડ અને ફસલ વીમા યોજનાની સમીક્ષા કરી તેને ખેડૂત માટે વધુ ફાયદેમંદ બનાવવાની સૂચના આપી હતી. સોઇલ હેલ્થ કાર્ડ હવેથી સ્થાનિક ભાષામાં બનાવી ખેડૂતને આપવા કહેવાયું છે. સોઇલ ટેસ્ટિંગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ ખુલે તેવા પ્રયત્ન માટે આ બેઠકમાં નિર્ણય થયો હતો. 16 રાજ્યમાં તમામ ખેડૂતને સોઇલ હેલ્થ કાર્ડ અપાઈ ચૂક્યા છે. ફસલ વીમા યોજના વિશે સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે 2016ની ખરીફ સિઝન અને 2016-2017ની રવિ સિઝનમાં નુકસાન વળતર દાવા પેટે 7,700 કરોડ રૂપિયા ચૂકવાયા છે. ફસલ વીમા યોજના વડે 90 લાખ ખેડૂતો ખાસ લાભાન્વિત થયા છે. સર્વોચ્ચ અદાલતમાંથી માલેગાંવ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસના આરોપી લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિતને જામીન મળતા તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. 2008ના આ કેસમાં જામીન નહીં આપવાના મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને બદલી કેટલીક શરતોને આધીન જામીન આપતો હુકમ સર્વોચ્ચ અદાલતે કર્યો છે. અગાઉ મકોકા કોર્ટે ચુકાદો આપી ચૂકી છે કે કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તથા 9 અન્ય આરોપી સામે જામીન મળે નહીં તેવો મકોકા કાયદો ખોટી રીતે લગાવવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ શિવાલયમાં સોમવતી અમાસે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિકોના ઘોડાપૂર ઉમટ્યા હતા. સોમવતી અમાસે ભગવાન સોમનાથના પૂજન, અર્ચન, દર્શન અને દાન પુણ્યનો અનેરો મહિમા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમવતી અમાસે પ્રાતઃકાળે પરિવાર સહ સોમનાથ મહાદેવમાં લઘુ રુદ્ર પૂજા, બિલ્વ પૂજા કરી હતી. મુખ્યમંત્રીએ કાર્ડ સ્વાઇપ કરીને ધ્વજ પૂજન પેટે ₹11,000, લઘુ રુદ્ર પૂજા માટે 15,600 તથા તત્કાલ મહાપૂજા માટે 3,100 રૂપિયાનું દાન પણ કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા પણ મહાદેવની પૂજા અને આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ મહાદેવની પાલખી યાત્રામાં પણ શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. નર્મદા ડેમના નિર્માણ કાર્યમાં આવતી અડચણો દૂર કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ છેલ્લા 18 વર્ષથી લીધેલા સંકલ્પની પૂર્ણાહુતિ નિમિત્તે નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાસ હોમાત્મક લઘુ રુદ્ર આયોજિત કરી મુખ્ય યજમાન બન્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને 150થી વધુ બેઠકો મળે તેવો સંકલ્પ લીધો હતો, તો આગામી વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીને 350થી વધુ બેઠકો મળે તેવી પ્રમુખ અમિત શાહની ઈચ્છા ફળે તેવી કામના કરી હતી. સરદાર સરોવર રચાતા પ્રાચીન શિવાલય ડૂબમાં ગયા બાદ નવું મંદિર નર્મદા કિનારે બંધાયું છે. આજે સોમવતી અમાસના પાવન દિવસે ભાવનગરના કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શન અને સમુદ્રી સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા હતા. લોકવાયકા મુજબ મહાભારતના યુદ્ધ બાદ પોતાને નિષ્કલંક કરવા પાંડવોએ અહીં શિવલિંગ સ્થાપીને તેમની વિશેષ પૂજા કરીને પાપોમાંથી મુક્તિ મેળવી હતી. તેથી જ ભક્તો ભોળાનાથને રીઝવવા તેમજ પોતાના પાપોનું નિવારણ કરવા ખાસ આ દિવસે સ્નાન કરીને પિતૃતર્પણ કરે છે. ભાવનગરના મહારાજા પરિવારની ધજા ચડાવાયા બાદ દરિયામાં આવેલા આ મંદિરમાં પાણી ઓસરતા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ભક્તજનો દર્શનનો લાભ લે છે. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ ખડે પગે રહી તમામ તકેદારીના પગલાં લીધા હતા. આયુર્વેદ પ્રમાણિત ઉપાય વડે સ્વાઇન ફ્લૂનો પ્રતિકાર કરવાની જનઝુંબેશની આગેવાની ભાજપ દ્વારા લેવાતા જામનગરમાં અનેક સંસ્થા તેમની મદદે પહોંચી છે. આયુર્વેદ ઔષધની શાસ્ત્રોક્ત ફોર્મ્યુલા પ્રમાણે તૈયાર થયેલો ઉકાળો લોકો સુધી પહોંચાડવા શહેરમાં વિવિધ સ્થળે ખાસ કેન્દ્ર ખોલાયા છે અને લોકોને સામેથી બોલાવી સમજાવી ઉકાળો પીવડાવવામાં આવે છે. સ્વાઇન ફ્લૂથી બચવા માટે નમક નાખેલા ગરમ પાણીના કોગળા કરી ગળું સ્વચ્છ રાખવાની પદ્ધતિ પણ સૌને સમજાવવામાં આવી રહી છે. સંક્રમણ વડે થતો સ્વાઇન ફ્લૂ રોકવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા આયુર્વેદિક ઔષધનું સેવન નિયમિતપણે હાથ ધરવા પણ લોકોને સમજાવાય છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.